તો આપણે વાત કરતા હતા કે આ બધા જે ફોલ્ટ છે એને રોકી કેવી રીતે શકીએ, તો કે કેબલના ટર્મિનલને યોગ્ય રીતે ટાઈટ જોડીએ તો સ્પાર્કિંગ એ બધું ઓછું થાય અને ફોલ્ટ ન થાય. કેબલનું યોગ્ય સાઇઝના લગ્સ સાથે જોડાણ કરવામાં આવે. એટલે કે શું છે કે તો કે જનરલી કેવું હોય કે આપણે નાના વાયર હોય ને તો એનામાં આંટી દઈ દઈએ, પણ આ મોટા મોટા કેબલમાં આંટી ન દઈ શકીએ આપણે. તો એનામાં શું કરવું પડે તો કે એની અંદર જે છે એ લગ્સ નાખવા પડે. લગ્સ એટલે શું, તો કે જે કેબલ જે હોય બરાબર એનો જે એક છેડો જે છે કેબલનો એ એક એ પ્રકારનું લગ આવે કે એની અંદર આપણે ફિટ કરી શકીએ કેબલનો છેડો. અને લગ જે છે એ કેવું હોય તો કે એને આપણે સ્ક્રૂથી ટાઈટ કરી શકીએ બરાબર, એ ટાઈપનું લગ હોય. તો એ લગ્સ જે સાથે વ્યવસ્થિત રીતે જોડાણ કરવામાં આવે તો પણ ફોલ્ટ જે છે એ ના થાય બરાબર. તો આ વસ્તુ જે છે એ આપણે સમજવાની છે. પછી શું છે તો કે ટર્મિનલ અને જોઈન્ટના કનેક્શન ટાઈટ કરવામાં આવે તો પણ ફોલ્ટ ના થાય. લૂઝ અથવા બળી ગયેલા ગાસ્કેટને બદલવામાં આવે તો પણ ફોલ્ટ ના થાય. દરેક ફેઝના લોડનો રેકોર્ડ રાખવો જોઈએ અને લોડ બેલેન્સ કરવામાં આવે એ યોગ્ય રીતે જોવું જોઈએ. એટલે કે શું છે કે કોઈ એક ફેઝ ઓવર જે છે લોડ ન થઈ જવો જોઈએ કોઈ પણ એક ફેઝ. જેમ કે આર ફેઝ ઉપર 100 એમ્પિયર વહે છે કરંટ અને બાકીના બંને ફેઝ ઉપર 15 એમ્પિયર વહે છે, તો આવી રીતે કોઈ એક ફેઝ જે છે ને એ ઓવરલોડેડ ના થઈ જવો જોઈએ બરાબર. તો આપણે બેલેન્સ લોડ જે છે એની ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. સિસ્ટમને બંધ કરીને કસ્ટમરને યોગ્ય ફેઝમાં કનેક્શન આપવામાં આવે તો પણ સારી રીતે આપણે લોડ બેલેન્સ કરી શકીએ. તમામ કસ્ટમર અને કનેક્ટેડ લોડનો રેકોર્ડ રાખવો જોઈએ. ગેરકાયદેસર કનેક્શન કટ કરવા જોઈએ. ટ્રાન્સફોર્મરના લોડનો યોગ્ય રેકોર્ડ રાખવો જોઈએ. જ્યારે ટ્રાન્સફોર્મર વધારે સમય માટે ઓવરલોડ થતું હોય ત્યારે અમુક લોડને શેડ્યુલ મુજબ કટ કરવો જોઈએ બરાબર. એટલે શું છે કે ઘણી વખત શું છે આપણે બેલેન્સ લોડ રાખીએ પણ ઘણી વખત એક ફેઝ ઉપર વધારે લોડ થઈ જાય, ઓવરલોડ થઈ જાય, તો આપણે ત્યારે લોડ શેડિંગ એટલે લોડ શેડિંગ તો બહુ મોટી વાત છે પણ કોઈ લોડને આપણે બંધ રાખી શકીએ. લોડ ટ્રાન્સફોર્મરની કેપેસિટી કરતાં વધી જાય ત્યારે નવા સબસ્ટેશનનું કન્સ્ટ્રક્શન કરવું જોઈએ બરાબર. પછી ઓઇલનું સમયાંતરે ટેસ્ટિંગ કરવું જોઈએ. બ્રીધરની અંદરના ખરાબ ઓઇલને ચેન્જ કરવું જોઈએ બરાબર. આ બધી વસ્તુ આપણે સારી રીતે કરવી જોઈએ. અર્થિંગ કનેક્શનને ચેક કરવા જોઈએ. બુશિંગનું યોગ્ય સમયાંતરે ક્લિનિંગ કરવું જોઈએ બરાબર. સ્ટાફ જે છે એને ફ્યૂઝના રેટિંગ વિશે માહિતી આપવી જોઈએ કે જેથી ઓવરરેટેડ ફ્યૂઝ જે છે બરાબર, ઓવરરેટેડ ફ્યૂઝ જે છે એ ન લાગી જાય. દરેક સબ ડિવિઝન માટે ટેસ્ટિંગના સાધનોની ખરીદી કરવી જોઈએ. યોગ્ય સમયે ટેસ્ટિંગ શેડ્યુલ નક્કી કરવો જોઈએ. સ્ટાફ ઓછો હોય તો ટેસ્ટિંગ અન્ય કંપની મારફતે કરાવવું જોઈએ. લાઇટનિંગ એરેસ્ટરનું ઇન્સ્ટોલેશન કરવું જોઈએ. યોગ્ય સમયાંતરે જમીન રેઝિસ્ટિવિટી માપવી અને જરૂરિયાત હોય તો નવી અર્થિંગ પીટ પણ બનાવવી જોઈએ. અર્થિંગ વાયરને સમયાંતરે ચેક કરવો જોઈએ. કેબલનું ઇન્સ્યુલેશન વ્યવસ્થિત રાખવું જોઈએ બરાબર. બે કંડક્ટર વચ્ચે યોગ્ય અંતર રાખવું જોઈએ અને બુશિંગનું ક્લિનિંગ કરવું જોઈએ. આવા દરેકે દરેક આપણે જો મેઝર લઈએ તો શું થઈ શકે છે, ટ્રાન્સફોર્મર જે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર છે એનું બ્રેકડાઉન થતાં આપણે અટકાવી શકીએ છીએ.